નમસ્કાર દર્શક મિત્રો, કેટીવી ન્યૂઝ ગુજરાતી વરસાદ અપડેટ્સ માં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું રિયા. અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામાં ખાંભાનો જીવાદોરી સમાન મોભની સ્ટેમમાં નવા નીર આવતા લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે. ખાંભા દાતરવડી નદીમાં પીપરવા ગામ નજીક આવેલ મોભની સ્ટેમ ભરાઈ જતા નદીમાં નવા નીર આવતા લોકો ખુશખુશાલ થયા. ડાંગ જિલ્લામાં સતત 8 દિવસ વરસાદ ખાબકતા લોકોને પરેશાનીઓ પડી રહી છે. જિલ્લાના સ્થાનિક લોકોના કામો અટકી પડ્યા છે. જિલ્લાના 8 કોસે પાણીમાં ગરકાવ થતા લોકોના સંપર્કમાં આવતા અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે. સુરત વરસાદની શરૂઆત થતા જ વરાછા કતારગામ વિસ્તારમાં રસ્તા બેસી જવા ભૂવા પડવા, વરસાદી પાણી નિકાલ નહીં થવો જેવા અનેક પ્રશ્નો સામે આવ્યા છે. કોઈ પણ વિસ્તાર રસ્તાની હાલત સારી નથી. જે સ્થળે ઉનાળામાં ખોદકામ થયા છે ત્યાં બધી જ જગ્યાએ રસ્તા બેસી જવાની ઘટના બની છે. અમરેલીના જાફરાબાદના અનેક ગામો વેગમાં ફેરવાયા છે. રોહિસા દ્વાર ધારાબંદર ગામ સંપર્ક વિહોણા 4 દિવસથી. ગામમાં 10 ફૂટ પાણી વરસાદી આફતન સૌથી સાહસપૂર્ણ રિપોર્ટિંગ. ગામમાં જવાના તમામ રસ્તાઓ પાણીમાં ફેરવાયા છે. દીવમાં આજે સતત 6ઠા દિવસે રાત્રે ધોધમાર વરસાદ થતા દીવના અનેક વિસ્તારોમાં લોકોના ઘરમાં પાણી ફરી વળ્યું છે. તંત્ર દોડતું થયું હતું અને દરેક વિસ્તારોનું નિરીક્ષણ દીવ કલેક્ટર હેમંતકુમાર, ડેપ્યુટી કલેક્ટર અપૂર્વ શર્મા, DYSP વિપુલ અનેકાંત, નગરપાલિકા પ્રમુખ હિતેશ સોલંકી દ્વારા કરવામાં આવેલ. ઉનાના શહેરમાં છેલ્લા 3 દિવસથી અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે ત્યારે ઉનામાં 24 કલાકમાં 20થી વધુ ઇંચ પાણી પડતા શહેર જળબંબાકાર બન્યું હતું ત્યારે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. સુત્રાપાડાના સિંગસર ગામમાં સતત 3 દિવસ સુધી જળ પ્રલય. ગામમાં મોટા ભાગના વિસ્તારોમાં પાણી ભરાઈ રહ્યા છે. ગામના લોકો અને સરપંચ દ્વારા ફૂડ પેકેટ વિતરણ કરવામાં ગામ લોકોની કરાઈ છે મદદ, તો અનેક લોકોએ સાથે રસોઈ બનાવી ભોજન કર્યું હતું. વેરાવળ તાલુકાનો બોળાશ ગામ પાણીમાં ગરકાવ. ભારે વરસાદ પડવાથી વેરાવળ તાલુકાનો બોળાશ ગામમાં કપિલા નદીમાં ઘોડાપુર બોળાશ ગામ બેટમાં ફેરવાઈ જતા 6 દિવસથી તમામ રસ્તાઓ બંધ કરાયા. વેરાવળ તાલુકાનું ડારી ગામ પાણીમાં ગરકાવ થયું. સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ ડારી ગામની મુલાકાત લીધી. ભારે વરસાદમાં ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાએ લોકોની રજૂઆત સાંભળી. અમરેલીના વડિયા વિસ્તારમાં ધીમી ધારે વરસાદ ચાલુ થયો છે. ધીમી ધારે વરસાદ વધી રહ્યો છે. જેતપુર શહેર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ. રાણપુરમાં મુશળધાર વરસાદ પડતા રસ્તાના થયા છે હાલ બેહાલ, જેમાં સરકારી હોસ્પિટલ, જૂના બસ સ્ટેશન અને શાળા આગળ ભરાણા ખાબોચ્યા, જેના કારણે વાહનો અને રાહદારીઓને ચાલવામાં પણ મુશ્કેલીઓ પડી રહી છે. દર્શક મિત્રો, KTV વરસાદ અપડેટ્સમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી.